વણજર પરિવાર, ભગવાન ભાગવતજીનું આવું રૂડું આયોજન. મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા વ્યાસપેઠ ઉપર બિરાજમાન શ્રીમદ ભાગવત ભગવાન, તેમજ જેના મુખેથી આપણે ભાગવત કથાનું અમૃતપાન કરી રહ્યા છે, એક તો આ પરિવારના કુળગોર છે અને એટલા વિવેક અને એટલી ભાવનાથી જે પોતે ભાગવતનું અમૃતપાન આપને કરાવી રહ્યા છે, પૂજ્ય દાદાના ચરણોમાં એની વંદન કરું છું. પૂજ્ય સ્વામીજી તેમજ હમણાં જ ભોળાભાઈએ જેટલાના નામ લીધા એ તમામ મહેમાનો, ઉપસ્થિત વડીલો, આ બાજુ બેઠેલી માતાઓ બહેનો, બાળકો, બાપુએ ગણપતિ વંદનાથી શરૂઆત કરી, ભોળાભાઈએ બહુ સરસ મજાનું સંચાલન, જાગુબેને પણ ખૂબ સારા ગીતો ગાયા, આ બધાને અહીંથી વંદન કરીને અહીંયા કોઈ પ્રોગ્રામ કરવા આવ્યા કે કલાકાર થઈને આવ્યા એ મુદ્દો જ નથી. અને મને તો ખબર નહોતી હા જે અહીંયા પ્રોગ્રામ છે, હું તો કથામાં જ આવ્યો છો દાદા ભાગવત સાંભળવા. પણ ભોળાભાઈ અને જાગુબેનનો એનો કાર્યક્રમ હતો જ. ભરતભાઈને હું કહેતો હતો, મેં કીધું તાણ ન કરે તો સારું, ખરેખર ઘરે કીધું નહોતું કે અમે રાત રોકાહું એમ, સાંજે વહી આવશું એવી વાત. પછી એવી વાત નહોતી કરી કે અમે જંગલમાં જવાના, અહીંયા ફોન નહીં લાગે. માસ્તર સાહેબને અને બધાને જહાજાર સુધી બધાએ ફોન કર્યા કે આપડા કોઈ એ બાજુ આવ્યા છે. કીધું એમ કે અહીંયા એક પરિવારનો કાર્યક્રમ છે, એટલે દાદા આપ ભાગવત બધે કરતા હો, પણ જેથી આયરને ખોલડે ભાગવત હોય ને ત્યારે ઓલો દ્વારકામાં બેઠો બેઠો રાજી થતો કે આજ મારો પરિવાર મને યાદ કરે છે. અને આથી ઉજળું, જો ભાઈ વ્યવસ્થા નાની મોટી હોઈ શકે, કથા નાની મોટી ન હોઈ શકે, કથા તો કથા છે. કોઈ એમ કહેતા હોય કે અમે એટલા મંડપ નાખ્યા એટલું નહીં, એ વ્યવસ્થા છે, પણ કોના મુખેથી સાંભળો છો એ બહુ મોટી વાત છે. અને એમાંય તમારા કુળગોર આજે હથિયાર રાખતા હોય, એને ખબર હોય કાર્ટિસ તમે ભોળાભાઈ લ્યો અને છૂટો કાર્ટિસ કોઈને તમે હાથમાં લઈને મારો તો લોહી પણ ન નીકળે. એ કેવા વેપનમાંથી પાસ થાય છે, કેવી ગનમાંથી પાસ થાય છે તો માણસના કાળજા સુધી પહોંચી શકે, એમ શાસ્ત્ર શાસ્ત્ર છે, ભાગવત ભાગવત જ છે, પણ કોના મુખમાંથી શબ્દ નીકળે એ બહુ મોટી વાત છે. એટલે એવા એક પવિત્ર વ્યક્તિના મુખમાંથી જે શબ્દ નીકળે છે એ માણસના હૃદય સુધી પહોંચે છે. બીજી વાત, આ પ્રોગ્રામ છે, અમે ગાઈએ છીએ, આ તમારે બધાને સાંભળવાનું હોય અને સાંભળેલું યાદ રખાય ન રખાય, આ કાને લે આ કાને કાઢી નખાય એ પણ વ્યવસ્થા છે, પણ જ્યારે કથા છે એ સાંભળવાની નથી હોતી સાહેબ, એ પીવાની હોય છે. એટલે જ આપણે લખી છીએ કથા અમૃતપાન કરવા પધારજો, કથા સાંભળવા આવજો એવું નથી લખાતું, અને જે પીવાય છે એ રગે રગે ચડે છે, એ તમારી પેઢીનો ખોરાક છે સાહેબ, જે કથા સાંભળવી ને. એટલે એ પહેલા તો એ મારો ખૂબ રાજીપો વ્યક્ત કરું. અને આજે કથાની અંદર ભગવાન કૃષ્ણએ ગોવર્ધન જે ઊંચો કર્યો, આમ તો આપણા જેટલા આપણે છે ને આમ કીડે ખોટા દાદા, હવે આ જે અમે નાચ જે છે ને એ અમારે જો ટેકા જોવે અથવા હાવ બેઠા હોય ત્યાં પંજુ આમ મારી આમ બેઠા હોય કઈ નબળી, એ શું કામ ખબર, આ ગોવર્ધન ઊંચો કર્યો ને તેદુ ના, કારણ કે ભગવાન કૃષ્ણએ ટચલી આંગળીએ ગોવર્ધન ઊંચો કર્યો. બધાએ ગોવાળોને બધાને કીધું તમે લાકડીના ટેકા રાખો, એટલે બધાએ લાકડીઓના ટેકા રાખ્યા. એમાં કોઈ હોય ને એ કે કઈ ટેચલી આંગળીએ ટોળો રે, એ તો આપણે હારે ડાંગળા રાખ્યા એટલે. ભગવાન કે મારા દીકરાને અભિમાન આવ્યું એમ, ઓલે થોડીક ઢીલ દીધી હો, એ ગોવર્ધનની ઢીલ તા તો કડિયા કડાકા લેજે પાંચ તારું બાપ,
પણ આજ ભગવાન કૃષ્ણની બાળ લીલા વ્યાસપીઠેથી આપણને સાંભળવા મળી, અને ખૂબ દ્રષ્ટાંતો સાથે દાદાએ આપણને સમજાવવાની કોશિશ કરી છે. ના ના, સંપત્તિ મોટી નથી ભાઈ, સંસ્કાર મોટા છે. આ રૂપિયો તો છે ને વ્યવસ્થા છે, આનાથી કઈ બહુ, પણ આનંદ તો જ્યાં પ્રેમ હોય ત્યાં જ આવે ને. કરોડપતિ માણસો પોતાના બંગલા મૂકીને નિહળે રાયતું રહેવા શું કામ આવે છે? મને કહ્યું હાલો, હું એને રોટલા નથી ભેળા એમ કહો તમે? ધારે ને તો આપણા ગામડા માલી માણસો 50 જણાને એમ કહેવાય કે પોતાના ફાર્મ હાઉસ ઉપર લઈ જઈ શકે, સ્પેશિયલ ગાડી લઈને લઈ જઈ શકે, ત્યાં રોટલા ઘડાવી શકે અને ત્યાં ખાઈ શકે. પણ છતાં આપણે નિહળે આપણે આંગણે જમવા આવે છે એનું કારણ શું છે? કે ત્યાં ગળાના હમ દિન દેનારા નથી ભલામણા, કે એટલું ન લ્યો તો મારા દીકરાના હમ, આજે એટલું ન લ્યો તો જે હમ દઈ ને એની અંદર ભાવના ફળી જાય છે. નગર ક્યાં દ્વારકા હોનાની નગરી, પણ ન્યાય જો બેઠો બેઠો એને જેદી એમ કહેવાય કે માં જશોદાનો નેહડો યાદ આવી જાય તો આંખ ભીની થતી હોય તો આજના કાળા માણાના માનવીનું શું ગજું ભલા માણા. જો બુદ્ધિથી બીજાને હરાવી શકાય, બુદ્ધિથી બીજાને ગાળિયા નાખી શકાય, બુદ્ધિથી બીજાને શેતરી શકાય, પણ જીતવા માટે તો પ્રેમ જ જોવે સાહેબ. પ્રેમથી જ તમે બીજાને જીતી શકો, પૈસાથી નથી. પૈસા જો વ્યવસ્થા છે ભાઈ, આવે ને જાય, આમાંથી કઈ બહુ આપણે માસ્તર સાહેબ ખરેખર સમજાતું નથી કે આ બહુ રૂપિયા વાળા બધા થઈ જાય તો એને જમવા માટે ઊભું નહીં થવું પડતું હોય, અને પીડ્યા પીડ્યા આમ શીતવી લઈ તો ઓટ કરાવી જતા હોય. હમુથા દુખીના ડાળિયા થાય છે. આપણે જે અહીંયા 1.5 રોટલો ઉલાળીને જે લાંબાથી હોઈએ છીએ, રામ બરોબર અનિલ અંબાણીને એના બેડરૂમમાં આવી હું ગાવતી હોય તો નહીં. નહીં, જ્યાં સંતોષ છે, જ્યાં લાગણી છે. ઓલો જૂનો દાખલો છે ને કે આપણા ગીરના નેહડામાં એક ખાંભા જેવા કે ઉના જેવા શહેરમાંથી, આપણે તો 2 જગ્યા હતા, ધારી હટાણા હોય કાં ખાંભા હોય ને કાં કુંડ અહીંયા ઉના, અને ત્યારે તો વાહન નહોતા ભાઈ, કાં વરોળ ભેહ ને કાં પાડા ઉપર સવાર થઈને જતા. એકચ્યુઅલી આપણે વાહન નહીં, ઉનાની બજારમાં આપણો માલધારી જતો હતો ને પાડા ઉપર બેહીને, બે બાજુ વજન ત્યાં નાખી દીધેલા સામાન બધો, હન પોલીસે સીટી મારી, દાદા એ સાઈડમાં લે હેલ્મેટ કેમ નથી પહેર્યો, ગગલામાં મળ્યો બોલો. આપણો માલધારી ખીજાણો, સાહેબ સાવધાનો રીતમાં રહેવાનું, કે કેમ? એ કે ટુ વ્હીલ હોય તો હેલ્મેટ હોય, આ તારીમાં 4 વ્હીલ છે. કોઈ વેપારી માણસ મુંબઈ ના એના મહેમાન આવેલા, ચોખ્ખું ઘી એને લેવેલું જોતું હતું, એટલે એમ થયું ગીરમાં જાય, અંદર નેહડે જાય, એ બાને જંગલમાં ફરતું હોય અને ચોખે ચોખ્ખું ઘી ત્યાંથી મળે. એ વેપારી મુંબઈના મહેમાનને લઈ અને નેહડે આવે છે, બરણી આપી, અને આપણી નેહડાની મા તેને કીધું કે માં આમાં મને 2 કિલો ઘી તમે આપો. 2 કિલો ઘી આપ્યું, ઘી લઈને આ માણસો ફરતા ફરતા પછી વયા ગયા. પણ એને એવું થયું કે ન્યાય ભલે ભેળ ન કરે પણ તોલમાં દગો તો નહીં કરતા હોય ને, એટલે ધડો કાપીને કાંટે ચડાવ્યું તો સાહેબ 200 ગ્રામ ઘી ઓછું હતું. 200 ગ્રામનો સવાલ નહોતો પણ એક ભરોસા અને વિશ્વાસની વાત હતી. મારતી ગાડીએ પાછા આવ્યા અને નેહડે આવીને એને ગગલાવે છે કે અમને તો એમ કે તમે નેહડાના માણસો ભોળા અને ભલામણા, તમે ઘીમાં તો કાંઈ ફેરફાર ન કરી શક્યા પણ તોલમાં 200 ગ્રામ ઘી ઓછું આવું કરવાનું. તેથી બુઠી માની આંખમાં આહુડા આવ્યા, શેઠ માફ કરજો, અમારી પાસે તાજવા હોય કદાચ તોલા ન હોય. પણ 2 દી પહેલા જ ગયા સોમવારે
મારો દીકરો ત્યાં તમારે ત્યાં હટાણું કરવા આવ્યો છો, અને 2 કિલો ખાંડ તમારી દુકાને લીધી હતી, એ પડીકું એમણામ પેકો પેક હતું, એટલે મેં એવું ધાર્યું કે આ 2 કિલો જે છે એની ભારોભારી હું ઘી આપી દઉં, તે મને 200 ગ્રામ ખાંડમાં તને કાપ્યો તું, ઉપરવાળા ઘીમાં તને કાપ્યો ભલામાં. દગો અમ્યાનો તમારો, આ જે તમે કરો છો એ પડીકું તો તમારું છે. આ કોકના પડીકા જ આપણને હેરાન કરે છે, પોતાની પહેલી કોઈ દી પડીકા વળતા જ નથી ભલામાણા, હેરાન તો બીજા કરે છે. જો દુઃખ નામની પ્રોડક્ટ ભગવાનના ખાતામાં છે જ નહીં, એના કારખાનામાં દુઃખ આપતો જ નથી ભગવાન કોઈને. એ આપણે સુખ ગોતવા જાય છે ને ત્યાં કેળામાં દુઃખ ઊભા થાય છે, સુખ વાહેની ડોટ. પણ સુખ દુઃખને એક બાજુ મૂકી અને ભગવાન કૃષ્ણ એમ કહે છે ગીતામાં, હે અર્જુન, તું મારું શરણ છોડીને બીજાના શરણે જાય તો પણ તું મહાન પાપી છો. ગીતામાં કીધું છે ભગવાને, અને ગીતામાં એ પણ કીધું છે ભગવાને કે તું કર્મ કર, ફળની આશા ન રાખ, કેવલ કર્મ કર. આરું આ હું એક દી દાદા વાંચતો હતો, હું ધ્રુજી ગયો કે આવું ન કહેવાય ભગવાનને, ભેહું રાખીને દૂધના પૈસા ન મળે એ ધંધો કરાય, પ્રોગ્રામ કરીને હવારે પેમેન્ટ ન મળે, ફળ ન મળે, આખી રાત તબલા ટીપીને હવારે કાંઈ ન મળે, તે માલતા છે કાંઈ, આખી રાત કેમેરા લઈ લઈને ઊભા રહે ને એનું કાંઈ ન મળે, કર્મ કર ફળ લે. આવું ભગવાને કાટલો પકડીને કીધું અર્જુન, અને પાછું એવું કીધું કે તું ફળની આશા રાખી તો દુઃખી થાય લે. બહુ બહુ હેરાન છો બેઠો બેઠો, જેમ તમે કીધું ને કે રાવણે આવું કેમ કર્યું, એ મને આમ જવાબ નથી મળતો, મને એમ આનો જવાબ કે આવું ભગવાન શું કામ કીધું. સ્વામીજી ભગવાન સ્વામિનારાયણ પણ કહેતા ને કે જેના વામ ભાગે રાણી રાધિકા બિરાજે છે એવા કૃષ્ણને હું વંદન કરું છું. શિક્ષા પત્રિકાનો પહેલો શ્લોક 82 વાર કૃષ્ણને યાદ કર્યા સ્વામિનારાયણ ભગવાનને શિક્ષા પત્રિકામાં 82 વાર. આપણે એક એક વાર કરીએ તો એ ઘણું, એટલે મને આરું ભરતભાઈ આમ કઠ્યું ઘડી કે આરું આપણે કપા વાવી અને ઝીંડવાનું આવે, ખેતરમાં ડુંગળી કરી અને ગાંઠિયો જ ન થાય, કર્મ કરીને ફળ ન મળે. અર્જુન તું ફળની આશા ન રાખ, નહીં મળે એવું નથી કીધું. પછી બે આરું વિચાર્યું, મેં કીધું આ મોટો બાપુ કહેતો હોય જરાય ખોટું ન હોય. કર્મ એવું કરો કે જ્યાં સુધી સામા વાળો માણસ તમારું કર્મ નહીં સ્વીકારે ત્યાં સુધી એનું ફળ નહીં મળે. બીજા આપણું કર્મ સ્વીકારે એવું કર્મ કરતા શીખો, આવું કૃષ્ણનું કહેવાનું થાય. દાખલા તરીકે આપણો દીકરો ગ્રેજ્યુએટ થઈ જાય, ડિગ્રી પ્રાપ્ત કરી લે, એની ફાઇલો પડી હોય તો એનું કર્મ છે, પણ તરત કાંઈ પગાર સાલું થઈ જતા નથી. પછી એના ઇન્ટરવ્યુમાં જાય ને હામાવાળો અધિકારી જ્યાં સુધી એનું કર્મ ન સ્વીકારે, પણ જેવું એનું કર્મ સ્વીકારી લે કે નહીં બરાબર છો તું પરફેક્ટ, કાલથી તમે આવી જજો, એટલે જેવું બીજા એ કર્મ સ્વીકાર્યું એટલે બીજે જ દિવસે ફળ એનું શરૂ થઈ ગયું. બીજું દાદા એ વિચાર્યું કે કૃષ્ણ એમ કહે છે, ભગવાન એમ કહે છે કે તું ફળની આશા રાખીશ તો તું દુઃખી થઈશ. હવે દાખલા તરીકે મને માસ્તર સાહેબ એમ કહે કે ભાઈ જહાધાર પ્રોગ્રામ રાખવાનો છે, ભાઈને બધાને આરે લેતા આવે આપણો આખા ગ્રુપને, હિંડવડેથી લખમણભાઈને આરે લે, સારા લોક સાહિત્યકાર છે પોતે, એટલે ટૂંકમાં આખું ગ્રુપ દાદા આવે ને એમ કે માયા ભાઈ આ તારીખ, એટલે પછી તો આપણે ખાલી હોય એટલે હાથ પાડવાની નહીં, હવે હું હા પાડું, પછી હું મનમાં મારું ફળ નક્કી કરું કે યારું બીજે 3.5 લાખ કે 4 લાખ લઈ તો ત્યાં કમસે કમ માસ્તર ને બગીચાને બહુ સારું છે, ભગવાનની દયા છે, મેળ્યું છે મોટ્યું, તો આપણને 2 લાખ તો આપે જ ને. આ આ એક મારી માન્યતા એક હું નક્કી કરી લઉં, કેટલી 2 લાખ દાખલા તરીકે પ્રોગ્રામ કરજો, આવું કંઈ હું નક્કી થશે હું તમે પછી અત્યારથી દબાઈ ન જાતા, આમાં તો ખાલી વાત છે, પણ આ એક બહુ સરસ આ મને યાદ આવ્યું એટલે હું તમને કહું. આમ
મારો વિચાર છે, પછી કેમ હોય સ્વીકારો ન સ્વીકારો મારો ના જ જાણે, પણ મને એવું લાગે કે મેં મારું ફળ નક્કી કરી નાખ્યું 2 લાખ. હવે થાય એવું કે હું પ્રોગ્રામ કરું પછી પૂરું થાય, પછી આને એવા વિચાર આવે કે માયાબેન પૈસા દેવા કેમ, એને પૈસા દેવું તો ખરાબ નહીં લાગે ને. સાંભળજો, તાવળી બધા એમ કે ભાઈ એક તો દેવો જોઈએ ને, 1 લાખ તો દે. બહુ સમજવા જેવી વાત છે. આ ડાવળા ક્યાંય ન જતા, કેવલ આ વાત ઉપર ધ્યાન આપજો. હવે સાંભળજો, હું ગાડીમાં બેસી જાઉં, મને કવર આપી દે, એટલે મારો કર્મ કરતા ફળ ઉપર વધારે વાટ હોય, એટલે હું ગાડીમાં બેસીને દાદા સીધું કવર જોવાનો છું. મારો નક્કી કરેલા હતા 2 મગજને, મળ્યા 1, તો 1 મળ્યા એની એના આનંદ કરતા 1 નથી મળ્યું એનું મને વધારે દુઃખ થાય. મળ્યા છે 1 લાખ રૂપિયા મળ્યા છે, ભાઈ આખી રાત ત્યાં ક્યાં હાંગડિયું મારીને પાણા કાઢવા ગયા છે. ધ્યાન દેજો વાત, પણ સતત દુઃખ થશે કરે રે મને મારે 1 લાખ આપ્યા. પણ માની લો હું એવું જ નક્કી કરીને આવ્યો હો કે આટલા બધા આવ્યા એમાં મારે લેવાના થોડા હોય, મારે અહીંયા મારા સાજિંદાને ઘરના દેવા છે, એને આંગણે પ્રસંગ છે, તો મારી ફરજમાં આવે મારે આજ અહીંયા વગાડવા વાળાને મારે દેવા છે. આ નક્કી કરીને આવું, પછી નીકળતી વખતે પરાયણે મને 50,000 આપે ને કે નહીં માયા ભાઈ, એટલું જો વગાડવાળાના ગાડીઓના ખર્ચા નહીં નહીં મારા આમ એટલા લેવા જ પડે, અથવા તો ગાડીમાં ઘા કરીને વયા જાય. તો મને 1 મળ્યો એની કરતા મને 50,000નો વધારે આનંદ છે, કારણ કે વાટ નહોતી ન્યાલી પરાયણે મળ્યા છે. એમ અગાઉ ફળ નક્કી ન કરી લેવું. આપણા ખેડૂત દુઃખી હું કામ છે કે ઓલાને પોસામણીઓ વિખવાયો તો મારે કેમ ન આવ્યો, તે નહીં બળ કર્યું હોય. ઘણા નથી ગામ હોય ત્યાં બેઠા બેઠા એ બીડીઓ ટેકાવીને વાતો કરતા હોય, ગામમાં કપાણ ખટર કોનું જો કે ફલાણા ભાઈ કચલ્યો છો, 150 મણ, એમ 150 મણ છો, માળાને હેણે છો છે, એને રાતના પાણી વેળા હાઉસોની વચ્ચે એટલે છો છે, તારી ઘોરે સુલાની આગમણમાં ટાટિયા ભરાવીને બીડીઓના હાંધા નથી કર્યા. કર્મ કર, બીજા સ્વીકારે એવું કર્મ કર.